વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે. સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધુ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. સુરતમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે નાઇટ અને નાસિક ઢોલના તાલે સૌ કઈ ગણેશ ભક્તો ઝૂમ્યા હતા અને બાપાની આરતી ઉતારી ધન્યતાનો અનુભવ કર્યો હતો, જેમાં કાવ અને મહાદેવ મેટલ દ્વારા નાસિક ઢોલ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ગણેશ ઉત્સવ દરમિયાન સૌ કોઈ શાંતિથી ઉત્સવની ઉજવણી કરે અને કોઈ પણ અશાંતિ ના ફેલે તે પ્રકારે ગણપતિ બાપાના ઉત્સવની ઉજવણી કરી છે તેવા મેસેજ સાથે ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જી, મારું નામ નિલય વઘાસિયા છે, ધારા ગ્રુપનો ઓનર છું. આ બંને શોપિંગ મારા છે ને અમે બધા વેપારી મિત્રો ને બધા ઓફિસવાળા મેમ્બરો મળીને આ ગણેશ ઉત્સવનું આયોજન કરેલું છે, જે આ ઉત્સવ અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ ને જેમાં બધા ખાસ એવો હર્ષોલ્લાસથી બધા લોકો અમારા સહભાગી થાય છે અને બહુ શાંતિપ્રિય રીતના આપણે ઉજવણી કરીએ છીએ. ને બીજા બધા આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો ને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ને હજી આપણે નાસિક ઢોલનો ને ડીજેનો કાર્યક્રમ છે જેમાં આપણે ધાર્મિક ગીતો જ વાગશે ડીજેમાં પણ, ને બધા સારા એવા બધા શાંતિથી બધા આપણે ઉત્સવની ઉજવણી કરે છે. ને મારી લોકોને અપીલ છે કે આખા સુરતમાં બીજા બધા પણ પંડાળોમાં આ જ રીતના શાંતિપ્રિય રીતના ઉજવણી થાય ને બીજા બધા ધાર્મિક કાર્યો કરે, ભજન કરે, પિક્ચરના સોંગ ને ગીતો ના વગાડે કે જે હમણાં ગઈકાલે ઘટના બની છે સૈયદપુરમાં એવી કોઈ ઘટના ના બને એની બધા કાળજી રાખે.